શ્રી ગણેશાય નમઃ. મિત્રો, હું છું કિરણ. આપણી યુટ્યુબ ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણની 52 વખત લીલા પાઠ શ્રી કૃષ્ણ બાવની. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આ પવિત્ર પાવન પુરુષોત્તમ માસમાં આપણે આજે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણના 52 વખત સ્તુતિ પાઠ, જેને કહેવાય છે શ્રી કૃષ્ણ બાવની. આ પાઠ સાંભળવા માત્રથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, જન્મ મરણના ફેરા ટળે છે, એવી આ શ્રી કૃષ્ણ બાવની પાઠ આપણે આજે સાંભળશું. બોલો ભગવાન શ્રી કૃષ્ણ રાયની જય. દુષ્ટોનો ભૂમિ પર ભાર હલકો કરવા કર્યો વિચાર, પ્રભુએ એવી કીધી પેર, જન્મ લીધો વસુદેવને ઘેર, મથુરામાં લીધો અવતાર, કૃષ્ણ બન્યા દેવકીના બાળ, કારાગૃહ જન્મ્યા મધરાત, ત્યાંથી નાઠા વેઠી રાત, અજન્મા જન્મે શું દેવ, બાળ સ્વરૂપ લીધું તત્ખેવ, વાસુદેવ લઈને નાઠા બાળ, ગોકુળ ગામ ગયા તત્કાળ, જસોદાજીને સોંપ્યા જઈ, માયા દેવીને આવ્યા લઈ, કંસે જાણ્યું જન્મ્યું બાળ, દોડી દુષ્ટ ગયો તત્કાળ, આક્રંદ કરતી માતા રહી, બાળકી કરતી ગ્રહી, પથ્થર પર પટકે જ્યાં શિર, છટકી જાણે છૂટ્યું તીર, રક્ષણ કરે જો દીન દયાળ, તેનો થાય ન વાકો વાળ, અધર અટકી માતા કહે, મને મારવા શું તું ચહે, કૃષ્ણ કનૈયો તારો કાળ, ઉછરે છે ગોકુળમાં બાળ, મામા કંસ કરે વિચાર, ભાણાનો કરવો સંહાર, મોકલે રાક્ષસ મહાવિકરાળ, કૃષ્ણ કરે છે તેનો કાળ, નિત નિત નવી લીલાઓ કરે, કેશવ કોઈનાથી ના ડરે, ગોવાળિયાની સાથે રમ્યો, સાંભળ્યો સૌને મન ગમ્યો, ગાયો ચારી ગોવાળ થયા, કાલિંદીને કાંઠે ગયા, ગાયો પાણી પીવે જ્યાં, કાળી નાગ વસે છે ત્યાં, જળમાં જોયું જાજુ ઝેર, મરે ગાય આવે ને લહેર, દુઃખ ટાળવા કર્યો વિચાર, કૃષ્ણ ચડ્યા કદમની ડાળ, જંજાપાત કર્યો જળમાં, કાળી નાગ રહે છે ત્યાંય, પાતળીઓ પેઠા પાતાળ, નાગણીઓ એ દીઠા બાળ, અહીં ક્યાં આવ્યો બાળક બાપ, સૂતા છે અહીં ઝેરી સાપ, બીક લાગશે છે વિકરાળ, ઝેર જ્વાળાથી નીપજે કાળ, જે જોઈએ તે મુખથી માંગ, જા બાપુ તું અહીંથી ભાગ, એટલે જાગ્યો સહસ્ત્ર ફેણ, મુખથી બોલ્યા કડવા વેણ, શિર પર વીર ચડ્યા જોઈ લાગ, નાગણીઓ રડતી બેફામ, નાચ નચૈયા નાચે નાચ, રેશમ દોરથી નાથ્યો નાગ, ટાળ્યું ઇન્દ્ર તણુ અભિમાન, ગોવર્ધન તોડ્યો ભગવાન, વૃંદાવન જઈ કીધો વાસ, રમ્યા ગોપીઓ સાથે રાસ, વ્રજવનિતા ફરતી ચોપાસ, બેસી જતા જોઈ સૂતો આવાસ, મટકા ફોડી માખણ ખાય, કોઈ દેખે તો નાસી જાય, અનેક એવી લીલા કરી, પછી નજર થઈ મામા ભણી, રાક્ષસ સઘળા કીધા સાફ, રહ્યો એકલો મામો આપ, મથુરા મામો કરે વિચાર, ભાણાનો કરવો સંહાર, યુક્તિ અખાડા કેરી કરી, મલ્લયુદ્ધની રચના કરી, અક્રૂર કાકા તેડવા ગયા, દર્શન કરીને પાવન થયા, કૃષ્ણ કાકાની સાથે ગયા, ગોકુળમાં સૌ દિલગીર થયા, મલમર્યા હાથીની સાથ, કંસની સાથે ભીડી બાત, પટકી પડમાં લીધો પ્રાણ, રાક્ષસનું ના રહ્યું એંધાણ, પૂરણ કીધું ધાર્યું કાજ, ઉગ્રસેનને આપ્યું રાજ, દ્વારમતી પહોંચ્યા જદુરાજ, દ્વારિકામાં જઈ કીધું રાજ, ભક્તોને ભેટ્યા ભગવાન, ધ્રુવ પ્રહલાદને અમરીશ જાણ, નરસિંહ સુદામાની કીધી સહાય, સુધનવાની કડા સિદ્ધાય, મીરાબાઈનું ઝેર અમૃત કર્યું, સખુબાઈનું કષ્ટ જ હર્યું, બોડાણા પર કીધી દયા, દ્વારકાથી ડાકોર ગયા, અર્જુનને કી ધારણ ધીર, દ્રૌપદી કેર્યા પૂર્યા ચીર, પાંડવ કેરી રક્ષા કરી, કૌરવ કુળને નાખ્યું દડી, લડી વઢીને જાદવ ગયા, કૃષ્ણ એકલા પોતે રહ્યા,
સ્વધામ જોવા ચોટ્યું ચિત, જરા પારથી બન્યો નિમિત્ત. ત્રણ વ્રજ જોઈ માર્યું બાણ, પ્રભુ પધાર્યા વૈકુંઠ ધામ. કૃષ્ણ બાવની જે કોઈ ગાય, જન્મ મરણથી મુક્ત જ થાય. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય, પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રી કૃષ્ણ બાવની પાઠ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના 52 વખત લીલા કથા ગાવામાં આવી છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, આજે છે અધિક માસ પુરુષોત્તમ માસની પૂર્ણિમાની તિથિ. આજના શુભ દિવસે આપણે સાંભળી પુરુષોત્તમ બાવની પાઠ. આ બાવની પાઠ સાંભળવાથી મન પવિત્ર થશે. આજની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરીને આ બાવની પાઠ જરૂર સાંભળવી જોઈએ, જેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રેમ દ્રઢ થાય, આપણું મન પવિત્ર થાય. અને ભગવાન શ્રી કૃષ્ણની આ બાવની પાઠ ભાગવતના 10મ સ્કંદનો સાર માત્ર છે. માટે આજે પૂર્ણિમાના દિવસે આ બાવની પાઠ એક વખત તો જરૂર સાંભળજો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા. જય શ્રી કૃષ્ણ.